ગીર સોમનાથ રેસિડેન્ટ કલેક્ટર વિજય રાજપૂતે તેમના ડ્રાઈવર સંજય મોરીને સરકારી કામથી મોકલ્યો હતો, જે બાદ રાત્રે 11:30 વાગે સંજય તેમના સંબંધીને તાતીવેલા ગામે મૂકવા ગયો હતો. તે દરમિયાન ત્યાં જુગાર રમતા ટોળાએ તેમની સરકારી ગાડી પર હુમલો કરીને નાસી છૂટ્યા હતા. હુમલો કરનાર ટોળા દ્વારા ગાડીના કાચ પર પથ્થરોનો મારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામના સરપંચ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો ગાડીને નુકસાન પહોંચાડીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જે બાદ સરપંચે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હું સરકારી સાહેબના કામે ગયો હતો, સરકારી ગાડી લઈને અહીંથી ગીર ખોરાસા પારસ શિવલિંગ લેવાની હતી. સાહેબને, મંત્રી સાહેબને કે કોઈને ગિફ્ટ દેવાની, સાહેબે મને મોકલ્યો હતો. આ માટે થઈ ન્યા ગયો ને બાયપાસથી મેં મારા જીજુને હારે લીધા અને પછી તાંતીવેલા ગામમાં પ્રોપર રહી છે, એટલે એને હું તાંતીવેલા ગામમાં ઉતારવા ગયો હતો. ત્યાં બધા ચોકમાં જુગાર રમતા હતા એટલે ત્યાંને મેં ત્યાં જઈને અને ઉતારવાનું હતું. મેં ત્યાં ગાડી રોકી એટલે જુગાર રમતા હતા, એ બધા ભાગમ ભાગ કરી કે પોલીસ આવી રેડ પડી. એટલે મારા જીજુ ઉતર્યા એટલે એને એમ શું કાનીએ રેડ પડવી ને પછી બીજા લોકો બધા પીધલ હતા ને આ રીતના હતા તો એને કા પોલીસ નથી એ રીતના પથ્થર મારો કર્યો, પાછળનો કાચતો ને આગળનો કાચ. મોડી રાત્રે બનેલી હુમલાની ઘટના બાદ ડ્રાઈવરે આ વાતની જાણ કલેક્ટરને કરી હતી, જે બાદ કલેક્ટરે ગાડીને થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો હતો અને ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાવ્યો હતો. ગામનું નામ છે તાતીવેલા, જેમાં ગઈ રાત્રે જિલ્લા અધિક કલેક્ટર સાહેબની ગાડી ડ્રાઈવર ગાડી લઈને તાતીવેલા એના સંબંધીને મૂકવા માટે ગયેલો. ત્યાં ગાડી લઈને મૂકવા માટે ગયો, એમાંથી એના જે બંને બેઠેલા હતા એને ઉતાર્યા. ત્યારે પબ્લિક કોઈ જુગાર રમતી હશે એટલે એનું એમ થયું કે પોલીસ આવી, એ ગભરાઈ ગયા, એમાં ડખો થયો અને વાહનને તોડફોડ કરી. પોલીસે એની તપાસ ચલાવી રહી છે કે ભાઈ એમાં કારણ, સાચો કારણ શું છે. માણસોનું ટોળું હતું, 7-8 માણસોનું, એવું ફરિયાદીએ જણાવેલ છે. આ જે કલમ લગાડવામાં આવી છે એ સરકારી પ્રોપર્ટી તેમજ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કલેક્ટરની કાર પર કયા કારણથી હુમલો કરવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ હુમલાના આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ.